નવસારીમાં કૃષ્ણ જન્મોત્સવની આજે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શહેરના લુન્સીકોઈ મેદાનમાં નવસારી વિભાગ ગણેશ ઉત્સવ મંડળ દ્વારા દહીં હાંડી ફોડવાનો કાર્યક્રમ યોજાયો હતો. નવસારી સહિત સમગ્ર દેશ આજે કૃષ્ણ ભક્તિના રંગે રંગાયો છે, જેમાં નવસારી શહેર સહિત જિલ્લાના કૃષ્ણ મંદિરોમાં ભક્તોએ ઉત્સાહથી કાનાનો જન્મોત્સવ ઉજવવાની તૈયારીઓ કરી છે. ત્યારે સમસ્ત નવસારી વિભાગ ગણેશ ઉત્સવ મંડળ સંગઠન દ્વારા કૃષ્ણ જન્મોત્સવ પૂર્વે શહેરના લુન્સીકોઈ મેદાનમાં દહીં હાંડી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં યુવાનો ઇન્ડોર ગેમ્સમાંથી બહાર આવે અને આપણી સંસ્કૃતિને સમજે એવા ઉમદા ઉદ્દેશ્ય સાથે યોજાયેલા દહીં હાંડી કાર્યક્રમમાં ગોવિંદાઓની 9 ટીમોની સાથે ગોપીઓની 3 ટીમોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રારંભમાં ગોપીઓની 3 ટીમો વચ્ચે મટકી ફોડ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં નવસારીની ટાટા બોય સ્કૂલની ગોપીઓની ટીમે મટકી ફોડવામાં સફળતા મેળવી હતી. વિજેતા ગોપીઓની ટીમને 11,000 રોકડા રૂપિયાનું પુરસ્કાર તેમજ ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી, જ્યારે ગોવિંદાઓની 9 ટીમો વચ્ચે હજુ સ્પર્ધા ચાલી રહી છે, જેમાં વિજેતા ટીમને 25,000 રૂપિયાનું રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. આ વર્ષે મટકી ફોડ સાથે રસ્સા ખેંચ અને ફોટોગ્રાફી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેના વિજેતાઓને પણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અમે નવસારી શાળામાં ભણતા હતા, ટાટા સ્કૂલમાં. અમે ત્યાં ખૂબ જ દિવસથી મટકી ફોડની પ્રેક્ટિસ કરતા હતા અને ત્યાં અમે ખૂબ જ મહેનત કરી અને આજે જ્યારે અમે અહીંયા મટકી ફોડની કોમ્પિટિશનમાં આવ્યા ત્યારે અમને ખૂબ જ મજા આવી અને આ મટકી ફોડવામાં અમને ખૂબ જ આનંદ આવ્યો અને આ કોમ્પિટિશન અમે ખૂબ જ ઓછા સમયમાં ફોડી મટકી અને અમને ખૂબ જ મજા આવી. છેલ્લા 3 વર્ષથી નવસારી વિભાગ ગણેશ ઉત્સવ સંગઠન મંડળ આ દહીં હાંડીનો કાર્યક્રમ કરે છે. આ કાર્યક્રમ કરવા પાછળ એક જ મોટો ઉદ્દેશ છે અમારો, કે ભાઈ નવસારી શહેરનો યુથ કે જે અત્યારે જુવાનીઓ મોબાઈલમાં અને ઇન્ડોર ગેમ્સમાં પડી ગયા છે, એ બહાર નીકળે, આપણી જે સંસ્કૃતિ છે, આપણું જે કલ્ચર છે, આપણું જે દહીં હાંડીનો જે જન્માષ્ટમીનો કાર્યક્રમ છે એ બધાની વચ્ચે ઉજવાય, એના માટે નવસારી ગણેશ સંગઠને કમર કસી છે અને છેલ્લા 3 વર્ષથી ખૂબ સારા માહોલમાં અલગ અલગ એરિયાના છોકરા તમે જોવો તો બધી ટીમો છે, આની અંદર હાઈ સોસાયટીના પણ છોકરાઓ છે, શાળાના વિદ્યાર્થીઓ પણ છે અને સાથે કાશીવાડી દેસાડ ટેકરા જે સ્લમ વિસ્તાર છે ત્યાંના છોકરાઓ પણ એમની ટીમ લઈને આવ્યા છે. મિત્રો, સાથે એક આનંદની વાત એ છે કે અહીંયા નવસારીમાં જે આ કાર્યક્રમ જે થાય છે એની અંદર જજીસ પણ ડોક્ટરેટ કક્ષાના છે. અમારી સાથે ડોક્ટર ઉષ્રમ સદરી, ડોક્ટર જયમલ નાયક અને ડોક્ટર મયુર પટેલ છે જે જજીસ છે. આ ત્રણે ત્રણ ડોક્ટરો પીએચડી થયેલા છે સ્પોર્ટ્સમાં. સાથે આપણી બાજુ વલસાડ ડાંગ જિલ્લાની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડ કે જે અત્યારે એસએમ ગેમ્સમાં ગોલ્ડ મેડલ લઈને આવી છે, એ જે કોલેજમાં ભણે છે, કોલેજના પીટી ટીચર અને તેના કોચ ડોક્ટર જયમલ નાયક પણ અત્યારે અમારા જજ છે. એટલે ગણેશ સંગઠન એકદમ ફેર રીતે અને બધાને આનંદ થાય માટે કાર્યક્રમ કરે છે અને આ કાર્યક્રમ નવસારીની જનતાએ અને સૌ ગોવિંદાઓએ ખૂબ આનંદપૂર્વક અને ઉત્સાહથી એને વધાવી લીધી છે. આપ સર્વ પણ અહીંયા આવ્યા, નવસારી શહેર પણ જે રીતે સહયોગ કરે છે, જે રીતે બધા સ્પોન્સરો સહયોગ કરે છે, એ બધા લે સૌનો પણ આભાર. આપ સૌ પણ અમે અહીંયા આવ્યા, અમારા કાર્યક્રમમાં ભાગ લીધો એ બધા આપ સૌનો પણ આભાર. હિતેશ વગેરાનો રિપોર્ટ, નવસારી.